દિવાળીના તહેવારમાં લોકો મોટી સંખ્યામાં સુરત બહાર અથવા તો અન્ય રાજ્ય તેમજ દેશ વિદેશમાં ફરવા માટે જતા હોય છે ત્યારે સુરત પરત ફરતા મુસાફરોમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા સહેલી છે આથી આ શક્યતાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો 72 કલાકની મર્યાદામાં આરટીપીસીઆર ટેસ્ટ માન્ય ગણવામાં આવશે રાજ્ય બહાર અથવા તો અન્ય દેશ વિદેશમાં સુરત પરત ફરતા લોકોને એન્ટ્રી પોઈન્ટ પર આરટીપીસીઆર રિપોર્ટ બતાવવા માટે આદેશ કરાયો છે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને સુરત એરપોર્ટ પર સઘન ચેકિંગ વ્યવસ્થા કરવામાં આવે છે આ ઉપરાંત શહેરના 4થી વધુ એન્ટ્રી પોઈન્ટ પર પણ પાલિકાની ટીમ કાર્યરત કરવામાં આવી છે લોકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ એન્ટ્રી પોઈન્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે જે મુસાફરોએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમણે પણ ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે સુરત કોર્પોરેશન દ્વારા એક જાહેર અપીલ કી ગઈ હૈ કે જો લોક સુરત આયેંગે દિવાળી કે ત્યોહાર કે બાદ 15 દિન 10 દિન घूम के या तो फिर वहां से आएंगे उन लोगों को आरटीपीसीआर टेस्ट 72 आवर्स दरमियान करवाना होगा और उनके लिए सूरत कॉर्पोरेशन द्वारा सभी जगहों पे जो एयरपोर्ट है रेलवे स्टेशन है बस स्टेशन है या सूरत के सभी एंट्री गेट्स है पलसाणा है कड़ोदरा है कामरेज है या तो जहांगीरपुरा या तो नवसारी की ओर से आते हुए लोग सभी जगह पे ये चेकिंग की व्यवस्था की गई है और उसके अंदर जरूरियात मुजब और ज्यादा टीम भी डिप्लॉय की जाएगी जिसके कारण ये असुविधा ना रहे और उसके उपरांत आरटीपीसीआर टेस्ट के लिए भी वहीं पे सगवड़ की जाएगी।